શેરડીનું વાવેતર કરેલું હોય લોકડાઉનનો સમય હોય કેટલા નું મહેશભાઈ તમે શેરડીનું વાવેતર કરેલું છે મેં દસ વીઘાનું વાવેતર કર્યું હતું અને શેરડીનો કટિંગ કરવાનો સમય હતો લોકડાઉન આવી ગયું એટલે સમજી લો ને એક વીઘા ચાલીસ પચાસ હજારનો ખર્ચો થયો હતો અને આપણી શેરડી ઓર્ગેનિક શેરડી પણ સારી બનાવી હતી પણ લોકડાઉન આવતા હવે શેરડીનું કટિંગ થયું નહીં અને એના હિસાબે અમારી આર્થિક સ્થિતિ પણ કફોડી બની ગઈ એના હિસાબે અમારે પછી આ ગોળનું રાબડું ચાલુ કરવું પડ્યું કે બીજો કોઈ વિકલ્પ નહોતો અમારી પાસે ગોળનું રાબડું એટલે કેટલો ખર્ચો આમાં થાય ને કેવી રીતે ગોળ તમે કેવી શું કામે ગોળનું રાબડું કરવામાં આવ્યું ગોળનું રાબડું હવે શેડનો હજી તો માનો કે લોકડાઉન જેવું જ છે તો શેડનો કોઈ રસ્તો થતો નથી અને હવે સિઝન પણ પૂરી થઈ ગઈ છે તો એના હિસાબે મને આ ગોળ બનાવવો પડ્યો અને ગોળમાં બનાવવા માટે મિત્ર મંડળનો થોડોક સહકાર મળ્યો અને અમે બધું યુનિટ ભેગું કર્યું યુનિટ એક તૈયાર કર્યું છે આની અંદર પણ બે લાખ જેવો બે અઢી લાખ જેવો ખર્ચો થાય છે પણ હવે બીજો કોઈ રસ્તો નથી અમારી પાસે બીજું તો શું કરો આર્થિક ખોટ જે આવી છે એટલે ભરપાઈ કરવા માટે મારે આ રસ્તો અપનાવવો પડ્યો છે તો તમે જોઈ શકો છો લોકડાઉનનો સમય હોય એક વરસથી આ દસ વીઘાની શેરડી ખેડૂતે વાવેલી હોય એનું વેચાણ પણ થયું ન હોય શિસોડા ગુજરાતભરના બંધ હોય તો શેરડીનું વેચાણ નથી થયેલું આર્થિક ફટકો ખેડૂતને લાગતા ગોળનું વા શિસોડો અહીંયા ચાલુ કરી અને કોઈપણ હિસાબે ગોળ વેચીને ભરપાઈ આર્થિક ભરપાઈ કરવામાં આવશે જીટીવી ગુજરાત ન્યૂઝ મહેશ કથિરિયા ભેસાણ ભેસાણના ચાણકા ગામના ખેડૂત મહેશ ડોબરિયાએ પોતાની દસ વીઘા જમીનમાં ઓર્ગેનિક આધારિત ખેતી કરી વીઘે પચાસ હજારનો ખર્ચ કર્યો ચણાકાર ખેડૂતનો સંપૂર્ણ પાક તૈયાર થઈ ગયો કાપણીનો સમય આવ્યો ત્યારે કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં નડતા ખેડૂતની સ્થિતિ કફોડી બની ઘર ચલાવવું મુશ્કેલ બન્યું ત્યારે ખેડૂતે અંતે દેશી ગોળ બનાવવાનો પોતાની વાડીએ ચીચોડો કરી છીનવાયેલ રોજીરોટી પાછી મેળવવા ઓર્ગેનિક ગોળ વેચવાનો પ્રયાસ કર્યો છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ